हेलो, नमस्कार विद्यार्थिनी बहनों, शुभ प्रभात। तमारा हिंदी विषय में आपणे व्याकरण थी थोड़ी शुरुआत करवानी थाई छे। हवे आपणे आगळ गद्य पाठ की वात करी, पद्य पाठ पण जोयुं, अने साथे साथे जे कई व्याकरणना मुद्दाओ समाविष्ट छे एमां आजे आपणे केवा मुद्दा उपर वात करीए। मुहावरे हिंदी में तमने परीक्षा ने अंदर, हम तो दरेक परीक्षाओं में एक मार्क्स में मुहावरे का अर्थ देखकर उसका वाक्य में प्रयोग कीजिए, अब एक प्रश्न तुमने पूछा तो हुई छे। पहले प्राचीन समय में लोग जो भाषा बोलते थे वो सीधी साधी थी, और बाद में क्रमशः धीमे धीमे जो ऐसा शिक्षण आया, परिवर्तन आया और भाषा में रोचकता आई, भाषा में रोचकता और प्रभावशालीता लाने के लिए जो मुहावरा प्रयोग किया जाता है, और उसमें मुहावरा का स्थान एक अनन्य स्थान है, एक जोड़ स्थान है। और हिंदी भाषा में प्रावीण्य प्राप्त करने के लिए, प्रभावशाली बनाने के लिए मुहावरा का स्थान एक कम स्थान नहीं है। इसलिए हमारी ये भाषा में मुहावरा का एक बेमूल स्थान बना रहा है। तो आपणे केटलाक जे टेक्स्ट बुक नी अंदर मुहावराओ जे छे ए तमारी सामे पण मूक्या छे। मुहावरा ने एक वस्तु तमारे ए पण समझवानी छे कि जारे तमने मुहावरो पूछाय छे त्यारे एनो अर्थ बराबर तमने समझावो जोईए। अर्थ जो तमने बराबर नहीं समझाय तो तमे वाक्य प्रयोग बराबर करी शकशो नहीं। एटले एक गुण सीधो तमारो अर्थ साचो छे एटले अर्धो गुण मळी जाय, अने एक तमे एनो वाक्य प्रयोग करो छो ત્યારે એનો તમને અડધો ગુણ, એટલે બંનેનો થઈને એક ગુણ મળે। પણ વસ્તુ અહીંયા તમને અર્થ આવડી ગયો એટલે વાક્ય પ્રયોગ બિલકુલ સરળ બની જાય છે। પણ મુહાવરા કરવામાં બરાબર સમજવું પડે। જ્યારે મુહાવરો એટલે શું, એનો એનો કન્સેપ્ટ તમારા મગજમાં આવવો જોઈએ કે જ્યારે કોઈ શબ્દ કે શબ્દ સમૂહ, કોઈ શબ્દ યા શબ્દ સમૂહ અપનો નિજી સામાન્ય અર્થ છોડકર कोई विशेष और लाक्षणिक अर्थ प्रदान करता है तब मुहावरा बनता है। ये पोतानो ए जे अर्थ छोड़ी अने कई के विशेष लाक्षणिक अर्थ ए जारे प्रकट करे छे त्यारे मुहावरो बने छे, जेने आपणे गुजराती में रूढ़ि प्रयोगो कहीए छे। एटले अर्थ अहींया सौ विशेष महत्वनो बनी जाय छे। तमने अर्थ आवडी जाय छे एटले लगभग तमारो काम क्लियर थई जाय छे। पछी वाक्य प्रयोग तमने करवामां बहु वांधो आवतो नथी विद्यार्थी, एवुं जनरली जोवा मळ्युं छे। तो अपना जे टेक्स्ट बुक नी अंदर जे टोटल 24 लेसन छे, तो अपने पहली कसोटी सुधीना अत्यारे 12 लेसन माथी जे के मुहावराओ तमारी टेक्स्ट बुक ना आधारे संकलित करी अने तमने अहींया मूकीए छीए, तो ए बराबर तमारी पाकी नोट में पण उतारजो। अहींया पछी मुहावरा में एक बीजी वस्तु पण समझी लेवी जोईए कि मुहावरो ज्यारे तमने आवे छे त्यारे एनो कई તમે શબ્દ બદલાવી નાખો એનાથી મુહાવરો એ નથી બદલાઈ જતો, મુહાવરો નહીં થાય। અને એનો જ્યારે લક્ષ આપણે એક ઉદાહરણ તરીકે શ્રી ગણેશ કરના, તો શ્રી ગણેશ કરના એટલે કાર્યની શરૂઆત કરવી। આપણે જ્યારે કોઈ કાર્યને શરૂ કરીએ છીએ ત્યારે આપણે આવો મુહાવરો બોલીએ છીએ, એટલે એમ એ પણ વસ્તુ સમજવા જેવી છે। અહીંયા છે ડંકા બજાના, ડંકા બજાના એટલે સુપ્રસિદ્ધ બનાવવા, બહુ જે ખ્યાતિ પામી જાય, ડંકા બજાવવા એટલે સુપ્રસિદ્ધ હોના। હવે એનો વાક્ય પ્રયોગ તમારે નીચે પાછી લીટીમાં કરવાનો હોય છે। મેં તમને અહીંયા માત્ર અર્થ જ આપ્યા છે, કારણ કે અર્થ તમે લખી લેજો, નીચે તમારી નોટમાં એક લીટી છોડી અહીંયા અર્થ અને નીચે તમારે વાક્ય પ્રયોગ લખી જ નાખવાનો છે, કારણ કે આ વસ્તુ વધારે મહત્વની છે। તમને અર્થ આવડી જશે એટલે વાક્ય પ્રયોગ આવડી જશે। હું વાક્ય પ્રયોગ અહીંયા બોલતો પણ જાઉં છું મોટા ભાગના, તો ડંકા બજાના એટલે સુપ્રસિદ્ધ હોનાર। અમારે શહેર મેં નયે પોલીસ કમિશનર આકર ઉસકી કાર્યપ્રણાલી સે ઉસને સારે શહેર ભર મેં ડંકા બજા દિયા। આ તમારો વાક્ય પ્રયોગ થઈ ગયો। એ જ રીતે સહમ જાના, સહમ જાના એટલે ભયભીત હો જાના। અમારે ઘર પર પોલીસ એકાએક પોલીસ આકર દેખા તો હમ સબ સહમ હો ગયે।
સમજાઈ જાય એવું છે કે પોલીસના માં આપણે એકાય ગોચિંતા આપણા ઘર ઉપર આવેલી જોઈ એટલે આપણે ભયભીત થઈ જઈએ, ડરી જઈએ છીએ. એ જ રીતે ધૂમ મચના સુપ્રસિદ્ધ હો જાના, ધૂમ મચના એટલે આપણે કહે એને ધૂમ મચાવી છે, સુપ્રસિદ્ધ થઈ જાવ, સારા પેલામાં ખ્યાતિ પ્રાપ્ત થઈ જવું. કોઈ સંગીતકારને દાખલા તરીકે કોઈ સંગીતકાર છે અને સંગીતકારને આપણે સુરીલે કંઠ છે સારી લાગે મેં ધૂમ મચા દી, અપને અચ્છે અચ્છે ગીતો ગાકર ધૂમ મચા દી, આવા કોઈ પણ આપણે લખી શકીએ છીએ. એટલે વાક્ય પ્રયોગમાં આપણે ટેક્સ્ટ બુક બહારનો પણ વાક્ય બનાવી શકીએ અને ટેક્સ્ટ બુકની અંદર પણ વાક્યો પણ છે. એ જ રીતે નિંદ ઉડ જાના, નિંદ એટલે ઊંઘ, નિંદ ઉડ જાના એટલે બહુ ચિંતિત હો જાના. તૈયારી ન થઈ હોય અને પરીક્ષા નજીક આવી ગઈ હોય તો આપણે શું થાય, નિંદ ઉડ જાના. મહેશને કઈ દિનો તક કુછ નહીં કિયા ઓર પરીક્ષા આ ગઈ ઓર પરીક્ષા કે આને સે ઉસકી નિંદ ઉડ જાતી હૈ. રાત દિન એક કરના, બહુ સમજવા જેવું છે, અવારનવાર પૂછાતો છે. રાત દિન એક કરના એટલે એનો સીધો અર્થ નથી લેવાનો, રાત દિવસ એક કરવા, રાત દિન એક કરના એટલે કડી મહેનત કરના, કઠોર પરિશ્રમ કરના. જયેશને એસએસસી બોર્ડ મે કડી રાત દિન એક કરકે બોર્ડ મે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કિયા, તો કડી મહેનત કરીને એમણે બોર્ડમાં પ્રથમ નંબર મેળવ્યો. હોઠ કાટના શોભ પ્રગટ કરના, હોઠ કાટના શોભ પ્રગટ કરના, અમારી જો ગલતી હે તો ગલતી અમારી સામે ખુલ જાતી હે તો અમારે અમે શોભ હોતા હે, શોભ પ્રગટ હોતા હે. હોઠ કાટના, સિર ઝુકાના લજ્જિત હો જાના, સેટ કે સામે મુનિમ ને અપના જો સેટ ને મુનિમ કા દોષ ઉસકી જો ગલતી થી વો બતા દી તો વે ઉસકે સામે સિર ઝુકા દેતા હે, લજ્જિત થઈ જાય છે. આંખ ખોલ દેના સહી પરિસ્થિતિ સમજાના, હમારે ગાંવ મે એક અચ્છે સંન્યાસી આયે ઓર ઉસને હમારે કઈ બાતો કે ઉદાહરણ સાથે સમજાકર હમારી આંખે ખોલ દી. મન બેઠ જાના, મન બેઠ જાના એટલે ઉદાસ હો જાના. કઈ વિદ્યાર્થી કઈ બાર બોર્ડ કી ઇમ્તિહાન મે ફેલ હોને સે, નાપાસ હોને સે, અનુત્તીર્ણ હોને સે ઉસકા મન બેઠ જાતા હે. ફલના ફૂલના, ફલના ફૂલના એટલે વિકસિત હોના, સમૃદ્ધ હોના. કેટલા સમૃદ્ધ આપણું ગુજરાત છે તો એનો વાક્ય પ્રયોગ એવી રીતે કરાય, તમારે નોટમાં નીચે એક લીટી છોડી જ દેવાની, એક લીટીમાં મુહાવરો લખવાનો અને નીચે લીટી બરાબર સમજી છોડી જ દેવાની, એમાં વાક્ય પ્રયોગ તમારે કરવાનો થાય છે. ફલના ફૂલના એટલે વિકસિતોના વાક્ય પ્રયોગ કરીએ તો મેને મહાત્મા સે આશીર્વાદ દિયા, ફલને ફૂલને કા આશીર્વાદ દિયા. પર્દાફાશ કરના ભેદ ખોલના, પર્દાફાશ કરના એટલે ભેદ ખોલના. ચોર કો પુલિસ ને પકડા લિયા ઓર ચોર ને ઉનકે સાથીઓ કા પર્દાફાશ કર દિયા. ચહેરે પર હવાઈયા ઉડના એટલે ચહેરે કા રંગ ફિકા પડ જાના, બરાબર સમજો, ચહેરે પર હવાઈયા ઉડના ચહેરે કા રંગ ફિકા પડ જાના. તો વાક્ય પ્રયોગ કર, કંડક્ટર પર સારે મુસાફરો કા ચહેરે પર હવાઈયા દેખતે રંગ ગયે ઓર કંડક્ટર કા ચહેરે પર હવાઈયા ઉડને લગા. કાતર ઢંગ સે દેખના ભયભીત હોકર દેખના, જબ છાત્ર પરીક્ષા મે ચોરી કર રહા થા તો નિરીક્ષક કી ઉસકી તરફ, નિરીક્ષક કી તરફ કાતર ઢંગ સે દેખને લગા. ઢાઢસ બંધાના સાંત્વના દેના, જબ કોઈ ગરીબ મજદૂર કે ઘર મે સે ચોરી હુઈ તો પોલીસ ને ઉસે ઢાઢસ બંધાના એટલે સાંત્વના દીધું, આશ્વાસન આપ્યું. જ્યોતિ ભૂસના મરના, અમારે કઈ સહિત દુશ્મન સેના કે સામને લડકર ઉસકે અમારે રાષ્ટ્ર કે લીએ ઉન્હોને મરતે, જ્યોતિ ઉસકી દુશ્મન સેના કી ગોળીઓ લગકર ઉસકી જ્યોતિ ભૂસ જાતી હૈ, ભૂસના મર જાના. ઉડ જાના રૂકાવટ બનના, હમે એનો વાક્ય પ્રયોગ, હમે કિસી કે માર્ગ મે
अड नहीं जाना, थपेड़े मारना समस्याओं का तेजी से उभरना, थपेड़े मारना समस्याओं का तेजी से उभरना। कई बार ऐसी परिस्थितियां आती है जो हमें थपेड़े मारती है। हाथ से निकल जाना, अपने बस में न रहना, जो बच्चों को छोटे से जो नहीं समझाए तो वे अपने आगे जाकर अपने हाथ में से निकल जाता है। भूमि तैयार करना, आधार बनाना, दोनों पक्षों ने मिलकर भूमि सुलह से भूमि तैयार कर लेता है।